તો નજર કરીએ દાહોદ ઉપર, તો દાહોદમાં નોકરીની લાલચે 20 લાખ પડાવ્યાનો બનાવ બન્યો છે. જ્યાં સચિવાલયમાં નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી ત્યારે ઠગાઈ થતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યાં ગૌણ સેવા પસંદગીના નિવૃત્ત કર્મચારીની ઓળખ આપી અને સમગ્ર બનાવની વાયરલ વિડીયો સંદર્ભે તપાસ ચાલતો રહ્યો છે. ત્યારે જે વધુ એક ઠગાઈનો બનાવ સામે આવ્યો છે કે જ્યાં કહેવાય છે કે દૂતિયા હોય ત્યાં લૂંટારા ભૂખે ના મરે તેવો એક બનાવ બનાવ્યો છે, કે જ્યાં દાહોદમાં નોકરી આપવાની લાલચે 20 લાખ રૂપિયા પડાવ્યાનો બનાવ બન્યો છે, ત્યારે સચિવાલયમાં નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી અને ઠગાઈ આચરવામાં આવી છે. ત્યારે ઠગાઈ થતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યાં ગૌણ સેવા પસંદગીના નિવૃત્ત કર્મચારીની ઓળખ આપી હતી ત્યારે સમગ્ર બનાવની વાયરલ વિડીયો સંદર્ભે તપાસ થશે. સચિવાલયના અંદર નોકરી અપાવવા બાબતે મેં 19,50,000 રૂપિયા લીધેલ છે અને પોલીસ વિભાગના અંદર નોકરી અપાવવા માટે મેં 6 લાખ રૂપિયા લીધેલ છે. ટોટલ મારે 30 લાખ રૂપિયા જેવી રકમ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ઉમેદવારો બધે લીધેલ છે. લીધેલું છે એ પેમેન્ટ હું પાર્ટીને પરત કરવાનું. કઈ રીતે પરત કરીશ એમને હું કેસ આપીશ.